जय स्वामीनारायण। सहजानंद विद्यालय बापा सीताराम चौक नवा नरोडा द्वारा आयोजित डिजिटल अभ्यास में विद्यार्थी मित्रों तमारू स्वागत छे। धोरण 11 कॉमर्स वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस ना विभाग एक ना चेप्टर बे मा आजे आपणे आगळ अभ्यास करीशुं। विद्यार्थी मित्रों आज आप प्रश्न 8 तफावत फुल्ली ब्लॉकड शैली अने मॉडिफाइड ब्लॉकड शैली वच्चेना तफावतनो अभ्यास करीशुं। तफावतनी वात तो फुल्ली ब्लॉकड शैली में प्रथम मुद्दों कहे छे पत्र लेखननी आ पद्धति सौथी आधुनिक पद्धति छे। ज्यारे मॉडिफाइड ब्लॉकड शैली में पत्र लेखननी आ पद्धति सौथी प्रचलित पद्धति छे। एटले तमारे बन्ने में आ बाबत ध्यान राखवानी आ आधुनिक पद्धति अने आ प्रचलित। आधुनिक ए वर्तमान समयनी जूनी पद्धति एटले मीन्स के पद्धति छे। आधुनिक पद्धति अने प्रचलित एटले सौथी लोकोमां वधु उपयोगमां लेवाती होय एने प्रचलित पद्धति। बीजी बाबत पत्र में वधु पड़ती माहिती पत्र की डाबी बाजुए लखवामां आवे छे। एनो मतलब एम थयो कि विद्यार्थी मित्रों तमे ज्यारे आ तफावतनो अभ्यास करी रह्या छो त्यारे एवा तबक्कानी अंदर पाछला वीडियो द्वारा तमने जे PDF मोकलवामां आवेली छे तो एवा तबक्कामां तमारे बाजूमां फुल्ली ब्लॉकड शैलीनो नमूनो तमारे बाजूमां राखवानो, वीडियो जोता जवानो, तफावत समझता जवानो अने पछी माळखानी अंदर जोता जवानो अने बन्नेने साम्यता जोवानी के जे प्रमाणे आपणे माळखानी अंदर दर्शावेलुं छे ए प्रमाणे ज आपणे तफावतमां बनावीने लखवानुं छे। तो पत्रमां वधु पड़ती माहिती पत्रनी डाबी बाजुए लखवामां आवे छे। ज्यारे मॉडिफाइड ब्लॉकड शैलीनी अंदर आंतरिक सरनामું संदेशाओ पत्रनी डाबी बाजुए જ્યારે તારીખ શુભેચ્છા દર્શક સમાપન સહી હોદ્દો એ પત્રની જમણી બાજુએ લખવામાં આવે છે। અમુક વિદ્યાર્થીઓને તો પત્રની ડાબી અને જમણી ખબર નથી પડતી। વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણી નજર સમક્ષ પત્ર મૂકવામાં આવે એટલે આ જે પેન આ બાજુ છે તો એ જમણી થઈ ગઈ અને આ પેન અહીંયા આવે છે ત્યારે એ વસ્તુ ડાબી બની જાય છે। એટલે ડાબી બાજુનું લખાણ એટલે આ બાજુનું લખાણ એ ડાબી બાજુનું કહેવાય અને આ બાજુનું લખાણ એ જમણી બાજુ કહેવાય। એટલે માળખાને જોશો એટલે તરત ખબર પડશે। ત્રીજી બાબત આ પદ્ધતિમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી। જ્યારે આ પદ્ધતિમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। ચોથું ટાઈપ કરવામાં આ શૈલી સરળ છે અને આ બાજુ ટાઈપ કરવામાં આ શૈલી સરળ નથી। હવે એનો મતલબ શું થાય તો સાંભળો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો થયો કે જ્યારે તમારે ટાઈપ રાઇટર તમે કદાચ જોયું હોય તો આપણે ડાબી બાજુથી વાક્યરચના શરૂ થતી હોય અને ડાબી બાજુથી વાક્યરચના શરૂ થતી હોય એટલે પહેલી લાઇન પૂરી થાય એટલે તરત જ આપણું જે કર્સર જે છે એ તરત જ ક્યાં જ્યાંથી લખવાની શરૂઆત થાય ત્યાં આવીને અટકી જાય। તમે બધા મોબાઈલમાં પણ જુઓ છો, પછી ત્યાંથી લખવાની શરૂઆત થાય એટલે સ્વાભાવિક છે આપણને કોઈ સમસ્યા નડતી નથી। પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે તમારે કર્સર પત્રની મધ્યમાં લાવવાનું અને પછી લખાણ શરૂ કરવાનું તો એવા તબક્કાની અંદર આપણે કેટલો સ્પેસ છોડવો કે એમાં કેટલી રીતે આમ એન્ટર દબાવીને આગળ વધવું, ક્યારે કર્સરને મધ્યમાં લાવવું, એ ઘણી બધી સમસ્યાઓની અંદર તકલીફ પડતી હોય છે। એટલે ક્રમ અનુસાર લખાણ ન દેખાય, કોક આગળ કોક પાછળ। પરંતુ અહીં જો કદાચ અહીંયા હાસ્ય જો દોરેલો છે, અહીંથી આપણે લખાણ લખીએ એટલે આપણને એક સૂત્ર તો અહીંયા જોવા મળે, પરંતુ તમને જો એવું કીધું હોય કે ભાઈ અહીંથી 5 એન્ટર છોડી અને પછી લખાણ લખો તો 5 એન્ટર છોડવું પડે અને પછી લખાણ લખાય। સમજી લો કે આપણે પત્ર લખતા લખતા અહીંયા સુધી આવ્યા અને પત્ર અધૂરો મૂકી દીધો, પછી આપણે ફરીથી એનો એ જ પત્ર અધૂરો પૂર્ણ કરવો છે અને એમાં બીજો ફકરો પાડીને લખવાનો છે,
तो पहलो फकरो केटला कर्सरे आपणे आगळ वध्या था ए बीजा फकरामां केटलुं कर्सर केटली जग्या छोड़वी एवा तबक्कानी अंदर आपणे माप लेवुं पड़े तो एमां समय पण जाय। एटला माटे कीधुं छे कि डाबी बाजूथी ज बधुं लखाण शरू थई जाय तो ए लखाण लखवामां केवुं पड़े सरळ बने। જ્યારે આ બાજુ સ્પેસ છોડી અને પછી લખાણ લખવું પડે એટલે કે કર્સરથી એન્ટર દ્વારા આગળ વધવું પડે અને પછી લખાણ લખવું પડે તો એવા તબક્કાની અંદર ખૂબ કાળજી રાખવી પડે છે। માટે કહેવાય છે કે ટાઈપ કરવામાં આ શૈલી સરળ નથી। આગળના પ્રશ્નની વાત કરીએ, ઇન્ટરનેટ આવ્યા બાદ કયા પત્રોની શરૂઆત થઈ? તો ઈમેલ, ઈમેલ એટલે શું થયું? ઇલેક્ટ્રોનિક મેલ, મેલ એટલે એક પ્રકારનો ટપાલ કહેવાય, પણ એ ટપાલ શેના દ્વારા જાય? ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા। આજે તમારી પાસે કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, તમે મોબાઈલની અંદર મેલ તૈયાર કરી અને પછી બીજાના મોબાઈલમાં મોકલી શકો છો, કોમ્પ્યુટરમાં તૈયાર કરી અને બીજાને મેલ મોકલી શકો છો, તો સ્વાભાવિક છે કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમે એક સ્થળેથી બીજા સ્થળે પત્ર વ્યવહાર કરી શકો છો। કોણ વેપાર ધંધામાં મહત્ત્વનું અંગ બની ગયું છે? તો છે પત્ર વ્યવહાર, કારણ કે કોરસ્પોન્ડન્ટ થાય, પત્ર વ્યવહાર થાય એટલે માહિતીની આપ લે થાય, અને માહિતીની આપ લે થાય એટલે એકના વિચારો બીજા સુધી, બીજાના વિચારો ત્રીજા સુધી, એમ કરીને એ વિચારો, એ પછી ધંધાકીય વિચારોની આપ લે થાય એટલે એ ધંધાનો વ્યાપ વધે, ધંધાનો વિસ્તાર વધે, ધંધામાં પ્રવૃત્તિ વધે, આવક વધે અને નફો પણ વધે। માટે કીધું છે કે વેપાર ધંધામાં મહત્ત્વનો અંગ પત્ર વ્યવહાર બની ગયું છે। અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કોને કહી શકાય? શબ્દ સમજો વિદ્યાર્થી મિત્રો, અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે પત્ર વ્યવહાર તો આપણે કરવાનો જ છે, પણ કયો? વાણિજ્ય, વાણિજ્ય એટલે કે ધંધા વેપારને લગતા પત્ર વ્યવહારો, પણ કેવા? અસરકારક, તો જે પત્ર વ્યવહાર ધંધાકીય એકમોના હેતુઓ સિદ્ધ કરે તો તેને અસરકારક પત્ર વ્યવહાર કહે છે। એટલે કે ધંધાકીય એકમનો હેતુ શું છે? ખરીદી કરવામાં આવે, સારા માલસામાનની ખરીદી કરવામાં આવે, માલસામાન વિશેની પૂરેપૂરી માહિતી આપવામાં આવે, પછી વેચાણ કરવામાં આવે, પછી ઉઘરાણી બાકી રહી ગઈ હોય તો એની વસૂલાત માટે પત્ર લખવામાં આવે, તો આ જે હેતુથી પત્ર લખાય છે એ હેતુમાં સફળતા મળવી એટલે એ પત્રોને અસરકારક પત્રો કહેવામાં આવે છે। બારમો પ્રશ્ન છે, અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારની લેખન શૈલી કેવી હોવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો જો, પહેલાં તો સરળ, સરળ એટલે શું? કે સામેવાળો વ્યક્તિ તેને સમજી શકે એવી, સ્પષ્ટ, તમે જે કહેવા માગો છો એ સામેવાળાને ખબર પડવી જોઈએ, સંક્ષિપ્ત, બહુ લાંબી લેખકોના લેખ જેટલી હોવી જોઈએ નહીં, અને ગ્રાહકલક્ષી અભિગમ, એનો મતલબ એવો થયો કે સામેવાળા વ્યક્તિને વધુ મહત્ત્વ આપી અને તમારે પત્ર લખવો જોઈએ। તેરમો પ્રશ્ન છે, પત્ર લેખનમાં કેવા પ્રકારનો અભિગમ ફાયદાકારક છે? વાચક લક્ષી અને હકારાત્મક અભિગમ। વાચક લક્ષી એટલે કે સામે વાંચનાર વ્યક્તિને ગમે તેવો, અને હકારાત્મક અભિગમ એટલે આપણે જે હેતુ માટે પત્ર લખ્યો છે એ હેતુમાં આપણને સફળતા મળશે જ એવા અભિગમ સાથે, હકારાત્મક અભિગમ સાથે આપણે પત્ર લખવો જોઈએ। ચૌદમો પ્રશ્ન છે, અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના મુખ્યત્વે કેટલા લક્ષણો છે તેની યાદી જણાવો? તો આ પત્રમાં કુલ 7 લક્ષણો છે। નંબર 1 સ્પષ્ટતા, નંબર 2 સંક્ષિપ્તતા, નંબર 3 સંપૂર્ણતા, નંબર 4 વાસ્તવિક, 5 વાચક લક્ષી અભિગમ, 6 સચોટતા અને 7 વિવેકપૂર્ણતા। અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના મુખ્ય લક્ષણો છે, જો આ લક્ષણોને ધ્યાનમાં રાખીને તમે પત્ર લખો તો 100% એ પત્ર વ્યવહાર અસરકારક બને। પંદરમો પ્રશ્ન, ભૂતકાળમાં રાજાઓ સંદેશાની આપલે કઈ રીતે કરતા હતા? તો ભૂતકાળમાં રાજાઓ સંદેશાઓની આપલે ઝાડના પાંદડા ઉપર કાપડ કે કાગળના ટુકડા ઉપર લખીને ખેપિયા
એટલે દૂત દ્વારા મોકલતા હતા. કોઈક વાર તેઓ પશુ પક્ષીઓનો પણ ઉપયોગ કરતા હતા. રાજા મહારાજાઓ એક જગ્યાથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટે આ બાબતોનો ઉપયોગ કરતા. ઝાડના પાંદડા ઉપર લખીને મોકલી દેતા, કાપડ કે કાગળના ટુકડા ઉપર લખીને મોકલી દેતા, દૂત દ્વારા પણ સંદેશો મોકલી અને પોતાની માહિતીને આપ લે કરતા હતા. સોળમા પ્રશ્નનો અભ્યાસ કરે. વાણિજ્ય પત્ર વ્યવહાર એક સેલ્સમેનની ઘર જ સારે છે. હવે ઘર જ સારવાનો મતલબ શું થયો? એના બદલે આજે તમે કોઈ સેલ્સમેનને કોઈના ઘરે મોકલો એટલે સેલ્સમેનનું કામ શું છે? તો સેલ્સમેનનું કામ સામેવાળી વ્યક્તિને સમજાવવાનું અને જે પ્રોડક્ટ લઈને ગયો છે એ પ્રોડક્ટ સામેવાળી વ્યક્તિ ખરીદે એવા હેતુથી સેલ્સમેન પોતાની પ્રવૃત્તિ કરતો હોય છે. બસ એ જ બાબત વાણિજ્ય પત્ર વ્યવહાર. તમે પત્ર લખો એટલે સામેવાળો વ્યક્તિ તમારા પત્રની શૈલીને લખાણને ધ્યાનમાં રાખી તમારી પાસેથી વસ્તુઓ ખરીદવાનો પ્રયત્ન કરે છે, એટલે રૂબરૂ જવું પડતું નથી. સેલ્સમેનની જગ્યાએ આ પત્ર વ્યવહારે પણ તમારું વસ્તુનું વેચાણ કરી દીધું. જે રીતે સેલ્સમેન વસ્તુનું વેચાણ કરે છે એ જ રીતે વાણિજ્ય પત્ર વ્યવહાર કરે છે. માટે કહી શકાય કે વાણિજ્ય પત્ર વ્યવહાર એક સેલ્સમેનની ઘર જ સારે છે. સાંભળીએ. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે તેમજ ધંધાકીય બાબતોની ચોખવટ માટે વાણિજ્યિક પત્રો મહત્ત્વનું યોગદાન આપે છે. વાણિજ્યિક પત્ર સેલ્સમેનની જેમ જ માલ સામાન વિશે ગ્રાહકોને માહિતગાર કરે છે. ઉપરાંત આ પત્રો વેપારને ઝડપી બનાવે છે. આથી કહી શકાય કે વાણિજ્ય પત્ર વ્યવહાર એક સેલ્સમેનની ઘર જ સારે છે. વિદ્યાર્થી મિત્રો, 17મા પ્રશ્નનો અભ્યાસ કરીએ. અસરકારક વાણિજ્ય પત્રોના લક્ષણોના સંદર્ભમાં 7C ને ટૂંકમાં સમજાવો. હવે આપણા જે 7 લક્ષણો હતા કયા કયા? કે સ્પષ્ટતા, સંક્ષિપ્તતા, સંપૂર્ણતા, વાસ્તવિકતા, વાચકલક્ષી અભિગમ, સચોટતા અને વિવેકપૂર્ણતા. તો શા માટે આ લક્ષણોને 7C કહેવાય છે એ જાણીએ. ફર્સ્ટ સી એટલે શું થશે? ક્લેરિટી. સેકન્ડ સી એટલે શું થશે? કન્સાઇન્સનેસ. થર્ડ સી ને કહેવામાં આવશે કમ્પ્લીટનેસ. ફોર્થ સી ને કહેવામાં આવશે કોન્ક્રીટનેસ. ફિફ્થ સી ને કહેવામાં આવશે કન્સિડરેશન. સિક્સ્થ સી ને કહેવામાં આવશે કરેક્ટનેસ. અને 7th C ને કહેવામાં આવશે કર્ટીસી. એમ કરીને આ 7C નો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 18. અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર ક્યારે સારી ધંધાકીય છાપ ઊભી કરે છે? એટલે ધંધાકીય છાપ ઊભી કરવાનો મતલબ શું? એનો મતલબ એવો છે કે તમે પત્ર એવો લખો કે જેથી કરીને સામેવાળો વ્યક્તિ તમારા બિઝનેસ વિશે સારું વિચારે. ક્યારે? એક, પત્ર લેખનની શૈલી સરળ હોય ત્યારે. બીજું, પત્ર લેખનનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ. ત્રીજું, યોગ્ય શબ્દ દ્વારા પત્ર સંક્ષિપ્તમાં હોવો જોઈએ. ચોથું, પત્રમાં વિગતો સંપૂર્ણ હોવી જોઈએ. પાંચમું, પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ. છઠ્ઠું, પત્ર લેખનનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. સાતમું, પત્રનું લખાણ સાચું હોવું જોઈએ. આઠમું, પત્રમાં વિષયવસ્તુની રજૂઆત પદ્ધતિસર હોવી જોઈએ. અને નવમું, પત્રમાં તમારો આભાર, મહેરબાની કરીને, ક્ષમા કરશો વગેરે જેવા શબ્દપ્રયોગનો ઉપયોગ પત્ર લેખનમાં થવો જોઈએ. જો તમે આ લક્ષણોનો ઉપયોગ કરશો તો આ લક્ષણોના ઉપયોગ દ્વારા તમારો પત્ર સામેવાળી વ્યક્તિને વાંચવો ગમશે, જોવો ગમશે અને ત્યારબાદ તેનો પ્રત્યુત્તર આપવાની એની ઈચ્છા થશે. અને એ ઈચ્છા થતી હોવાના કારણે સામેવાળી વ્યક્તિમાં તમારા એકમની એક સારી છાપ ઊભી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યો જેનો તમારે નોટબુકમાં શું કરવાનું છે? એક લખાણ એટલે કે થિયરી લખી દેવાની થાય છે.